કરણી સેનાના રાષ્ટ્રીય મંત્રી પ્રજ્ઞાબા ચાલાનું નિવેદન. આંદોલનને કોઈ કાળે વિરામ આપવામાં આવશે નહીં. રૂપાલાને કોઈ હિસાબે માફી નહીં અપાય. કોઈ એક વ્યક્તિ કઈ રીતે રૂપાલાને માફી આપી શકે? પદ્મિનીબા વાળાને રૂપાલાને માફી આપવાનો કોઈ અધિકાર જ નથી. આજથી અમે પદ્મિનીબા વાળાનો પણ બહિષ્કાર કરીએ છીએ. ગઈકાલના તેમના નિવેદન બાદ તેમનો દરેક જગ્યાએથી બહિષ્કાર થઈ રહ્યો છે. ક્ષત્રિય કરણી સેનાના મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારનું નિવેદન. પદ્મિનીબા વાળા અવારનવાર લોકોનો વિરોધ કરતા રહે છે. તેમનું નિવેદન હતું કે નારી શક્તિ રૂપાલાને માફ કરે છે. અમે નારી શક્તિમાં આવીએ છીએ અને અમે માફી નથી આપતા. પદ્મિનીબા વાળા જે છે એણે એવું કીધું કે અમે નારી શક્તિ રૂપાલા સાહેબને માફી આપીએ છીએ, રૂપાલાભાઈને માફી આપીએ છીએ. સમગ્ર નારી શક્તિ રૂપાલાભાઈને માફી નથી આપતી, એ કોઈ વ્યક્તિગત રીતે માફી આપેલી છે. તો અમારા તરફથી અમે રૂપાલા સાહેબને ક્યારેય માફ નથી કરવાના. જ્યારે રૂપાલાભાઈ ઘરે બેસી જશે રાજકારણમાંથી ત્યારે અમે એને માફ કરશું. અમે તો હજી આપના માધ્યમથી પણ કહીએ છીએ રૂપાલાભાઈને કે આપ સમજી વિચારીને રાજીનામું આપી દો અને આપનું પણ માન સન્માન જળવાઈ રહે અને અમારું પણ માન સન્માન જળવાઈ રહે તો સારું છે. બાકી અમે ત્યાં સુધી તો નથી જ બેસવાના જ્યાં સુધી આપ રાજકારણમાંથી નીકળી જાઓ. પદ્મિનીબાને કોઈ પણ હક નથી રૂપાલાને માફી આપે. અને આજથી અમે લોકો અમારું કરણી સેના પદ્મિનીબા વાળાનો બહિષ્કાર કરે છે. અને આજ પછી જ્યાં કોઈ પણ વસ્તુ એ કહે છે એનો સમાજવાળા કોઈ પણ એક એમ કહે ને કે જે રસ્તા ઉપર આંદોલન માટે નીકળી ગયા છે, જે સ્વયંભૂ આંદોલન માટે નીકળી ગયેલા છે, એને અમે લોકોએ તો નથી કીધું. બધા પોતપોતાની રીતે આંદોલન માટે બહાર આવ્યા છે. અમે કોઈ પણ હોઈએ, ચાહે હું હોય, ચાહે પદ્મિનીબા હોય, ચાહે ગીતાબા હોય કે કોઈ પણ હોય, રૂપાલાને માફી આપવાવાળા અમે નથી. રૂપાલા વાળાને માફી મળશે પણ નહીં અને કોઈ એક વ્યક્તિ કંઈ પણ નહીં શકે. રૂપાલાને માફી આપો અને જે પણ આ વસ્તુ કરશે એનો બહિષ્કાર કરવામાં આવશે.